विद्यार्थी मित्रों अपने लास्ट लेक्चर में रेक्टिफिकेशन हाफ वेव रेक्टिफिकेशन अने फुल वेव रेक्टिफिकेशन की बात जे छे ई कम्प्लीट करी रेक्टिफिकेशन ना आधारे अपने एनु फिल्टर परिपथ जे छे ई पण जोई लीधुं के कैपेसिटर ने एनी साथे समांतर में जोड़िए तो आपने एक कंटिन्यू आउटपुट डीसी मळतो ई बधी वस्तु करी नाखी अने अहींया आपणे जोयुं के पीएन जंक्शन डायोड नो उपयोग आपणे एक एसी करंट ने डीसी करंट मां रूपांतर करवा माटे पण करी शकीए। तो पीएन जंक्शन नो उपयोग जे छे ए अहींया सीमित नथी रहेतो, हजी पीएन जंक्शन नो घणो बधो उपयोग जे छे आपणे करवाना छे। એટલે પીએન જંકશન નો બીજો શું ઉપયોગ છે, કેવી કેવી રીતે આપણે પીએન જંકશન પાસે સારું એવું આઉટપુટ કઢાવી શકીએ, ઈ વસ્તુ જે છે આજે આપણે ભણવાનું છે। તમારા ટોપિક નંબર 8 જે છે અને 8.1 જે છે એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છીએ। અત્યારે આપણે 8.2 8.3 ને ઈ બધી વસ્તુ જે છે એ ક્લિયર કરીએ, કારણ કે 8.1 જે છે ઈ વસ્તુ સમજવા માટે આનો થોડો કમસ્તો બેઝ જરૂર પડશે। નો ડાઉટ આ ટોપિક એની પછી છે, પરંતુ આ જો સરળતાથી સમજાય છે તો ઈ 8.1 જે છે એ સમજવા આપણા માટે અઘરો નહીં રહે, ઝેનર ડાયોડ બરાબર। પણ આજે આપણે સમજી લઈએ કે ભાઈ પીએન જંકશન નો બીજા બીજા શેમાં ઉપયોગ થાય છે। તો કે ભાઈ પીએન જંકશન ની મદદથી ફોટો ડાયોડ્સ બનાવી શકાય। તો ફોટો ડાયોડ શું છે, એની કઈ રીતે કાર્ય કરે છે, એનો ઉપયોગ શું છે એ બધું આપણે જોશું। પછી ડાયોડ ની મદદથી એલઈડી બનાવવામાં આવે છે, એલઈડી લાઇટ ઇમિટિંગ ડાયોડ, એને કહેવામાં જ આવે છે લાઇટ ઇમિટિંગ ડાયોડ, એટલે આપણે એને એલઈડી કહીએ છીએ। કેમ કે એલઈડી એક પ્રકારનો પીએન જંકશન ડાયોડ જ છે, પણ એમાં શું ફેરફાર છે નોર્મલ પીએન જંકશન કરતા, આ જે એલઈડી જે છે એમાં શું ફેર છે નોર્મલ પીએન જંકશન કરતા, ફોટો ડાયોડમાં શું ફેર છે, અને પછી આપણે છેલ્લે ભણશું સોલાર સેલ, કે સોલાર સેલની અંદર પીએન જંકશન કઈ રીતે વર્ક કરે છે। તો સૌથી પહેલા આ જે પ્રશ્નો જે છે ને, આજનો જે લેક્ચર છે, આજનો લેક્ચર જે છે એ ડેટાબેઝ માહિતી વધારે ધરાવે છે, એટલે ખાસ આમાં આવતા નાના મોટા ડેટાઓ જે છે એને અંડરલાઈન કરી નાખો, માર્ક કરી રાખો, કે જેને તમારે યાદ જ રાખી લેવાના છે બરાબર। તો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા ફોટો ડાયોડ। હવે ફોટો ડાયોડ એટલે તમને અહીંયા એક વસ્તુ ખબર પડી ગઈ કે અહીંયા એક પ્રકાશ આવશે, કેમ કે ફોટો શબ્દ આવ્યો, બરાબર ને? ફોટો ડાયોડ એટલે અહીંયા તમને એટલી ખબર પડી ગઈ કે અહીંયા એક પ્રકાશ આવશે, પ્રકાશ અને ડાયોડ વચ્ચે કંઈક થતું હશે, શું થતું હશે એ વસ્તુ આપણે જોઈએ। તો કે હું એક નોર્મલ પીએન જંકશન લઉં છું, જુઓ એક નોર્મલ પીએન જંકશન લો, હવે આપણને એક વસ્તુ સારી રીતે ખબર છે કે પી પાસે મેજોરિટી શું છે, એન પાસે મેજોરિટી શું છે બરોબર। આ માનો કે પી પ્રકારનો અવાહક છે, આ પી પ્રકારનો અવાહક જે છે અને આ જે છે ઈ એન પ્રકારનો અવાહક છે, હવે એન છે એટલે એની પાસે મેજોરિટી ચાર્જ કેમ કે રહેવાનું હશે ઇલેક્ટ્રોન છે, અને પી પ્રકાર છે એટલે એની પાસે મેજોરિટી ચાર્જ કેમ કે રહેવા હોલ છે। હવે આ જે વચ્ચે જે છે એને આપણે શું કહીએ છીએ, પોટેન્શિયલ બેરિયર કહીએ છીએ કે નહીં? અહીંયા મેં જે બીજું સ્થિતિમાનમાં તફાવત સર્જાય છે આયનોના કારણે જ્યારે પીએન જંકશન ને આપણે ભેગા કરીએ છીએ ત્યારે, તો આ જે છે એ બેરિયર સ્તર છે આપણો। હવે આ નોર્મલ વાત તો આપણને ખબર છે, હવે આને ફોરવર્ડમાં દોરશો, ફોરવર્ડમાં જોડશો અથવા તો ફોરવર્ડ બાયસિંગ આપશો તો શું થશે, રિવર્સ બાયસિંગ હું આપશો તો શું થશે એ આપણને ખબર છે। પણ અહીંયા હું એક કંઈક વધારે કંઈક વસ્તુ કરું છું, શું કરું છું, આની ઉપર કંઈક અમુક આવૃત્તિનો પ્રકાશ આપાત કરું છું, સમજો, અને એ પ્રકાશ આપાત કરું છું ને એ મેક્સિમમ ક્યાં કરું છું, ખબર નહીં, એ મેક્સિમમ હું આ ગેપની નજીકના પરમાણુઓ ઉપર જ કરું છું, ખાસ સમજો, જે મેં પ્રકાશ આપાત કર્યો છે એ એક્ઝેક્ટ ગેપ ઉપર નહીં પણ ગેપની મહત્તમ નજીક હોય ને ન્યા કરું છું। હવે થશે શું, તો કે ભાઈ આની પાસે મહત્તમ હોલ છે, આની પાસે મહત્તમ ઇલેક્ટ્રોન છે, હવે પ્રકાશ હું આપાત કરીશ અને આને હું અત્યારે જોડું છું રિવર્સ બાયસ ની અંદર, રિવર્સ બાયસ માં જોડવું હોય તો મારે શું કરવું પડે, તો કે રિવર્સ બાયસ ની અંદર પી ને મારે નેગેટિવ સાથે જોડવો પડે અને એમ ને પોઝિટિવ સાથે જોડવો પડે, તો આ બાયસ અહીંયા હું એક નાનકડું વસ્તુ
નેગેટિવ સાઈડ છે આ જે છે એ પોઝિટિવ સાઈડ છે તો આ જે પ્રકાશ આપાત કર્યો છે હવે આપણને ખબર છે કે ફોટોન્સ પાસે કઈ hf અથવા તો hc / લેમ્ડા જેટલી ઊર્જા હોય હવે થશે કેવું કે ભાઈ જે આ ફર્મી આ જે પોટેન્શિયલ બેરિયર છે એની નજીકના જે સંતૃપ્ત પરમાણુઓ હશે સંતૃપ્ત પરમાણુ એટલે જે સિલિકોનના પરમાણુઓ હશે અથવા તો એની અશુદ્ધિના જે પરમાણુઓ હશે કે જે પોતાનું આઠ જણાનું ચક્ર બનાવીને બેઠા છે યાદ કરો કે જે સંતૃપ્ત છે એના જે ઇલેક્ટ્રોન્સ જે છે એ થોડા થોડા જે આની નજીક હશે કોની નજીક જે આ બેરિયર સ્તર છે આ બેરિયર સ્તરની જે મહત્તમ નજીક હશે એના ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન્સ આમાંથી આ ફોટોનમાંથી કે જ્યાંથી પ્રકાશ જે છે જેની પાસેથી E = hm જેટલી ઊર્જા આવે છે એ ઊર્જામાંથી અમુક ઊર્જાનું શું કરી લેશે શોષણ કરી લેશે એ ઇલેક્ટ્રોન અમુક ઊર્જાનું શોષણ કરશે હવે એ કેટલી ઊર્જાનું શોષણ કરશે તો કે ભાઈ કેમ કે અહીંયા રહેલો હોલ કો કે અહીંયા એક હોલ ગણિકા હોલ છે અહીંયા હોલ છે એમ જ માનો બરાબર ને અહીંયા ઘણા બધા હોલ છે કે મેજોરિટી હોલ છે પણ એક પરમાણુ હું દોરું છું અને એની ફરતે 1 2 3 4 5 6 7 8 બરાબર 8 છે કેમ કે પોતે ટેટ્રાવેલેન્ટ જ છે સિલિકોન નો પરમાણુ પોતે ટેટ્રાવેલેન્ટ પણ બીજા પડોશી 4 સાથે સંયોજકતા બનાવી અને કુલ એની બાજુ 8 ઇલેક્ટ્રોન છે તો હવે થાશે હું તો કે હવે થાશે એવું કે આ ફોટોનમાંથી માનો કે આને ઊર્જા મળી તો અહીંયા જે ઇલેક્ટ્રોન જે છે એ શું થઈ જશે મુક્ત થઈ જશે અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત થયો અને અહીંયા હું રિએક્ટ છું હોલ રિએક્ટ છું તો જ્યારે આવી રીતે ડાયોડ ઉપર પ્રકાશ આપાત કરવામાં આવે છે ભાઈ ત્યારે કઈક એક હોલ અને ઇલેક્ટ્રોનનું જોડકું રચાય છે શું રચાણું અહીંયા હોલ અને ઇલેક્ટ્રોનનું જોડકું રચાણું હવે કેમ કે તમને સારી રીતે ખબર છે અહીંયા ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવ્યા છે એટલે આ જે છે એ ઋણ સાઈડ છે અને આ જે છે એ ધન સાઈડ છે તો ઓબવિયસ વાત છે કે ઇલેક્ટ્રોન્સ જે છે એ આ તરફ ટ્રાવેલ કરશે કરશે કે નહીં ઇલેક્ટ્રોન જે છે એ આ તરફ ટ્રાવેલ કરશે અને ટ્રાવેલ કરતા કરતા અહીંયા તમને કઈક અહીંયા તમને કઈક કરંટ આય જોવા પડશે એવી જ રીતે અહીંયા પણ અહીંયાના કોઈ પરમાણુ દ્વારા પણ એક ઇલેક્ટ્રોન ઉત્સર્જન કોના દ્વારા ફોટોન દ્વારા અહીંયા પણ કોઈ ઇલેક્ટ્રોન ઉત્સર્જન એ પણ આમ ટ્રાવેલ કરશે એટલે તમને કઈક કરંટ જોવા મળશે બરોબર ને તો તમને એમ પ્રશ્ન ઉભો થાય કે સવારે રિવર્સ બાયસ શું કામ જોઈએ જો રિવર્સ બાયસ નો જોડો ફોરવર્ડ બાયસ જોડો ને તો ફોટોસેલ કામ ન કરે હવે તમે તે લોજિક લગાડી વિચારી જો કે તો કે ઇલેક્ટ્રોન જે છે ને એ ઊંધી દિશામાં હાલે અને એ ઊંધી દિશામાં હાલવા માટે એને વધારે એનર્જીની જરૂર હોય જે એટલી બધી એનર્જી પણ એની પાસે હશે નહીં આ તો બિચારા અહીંયા સુધી પહોંચી હું કામ કરે છે એક તો કે આનું વિદ્યુત ક્ષેત્ર છે અને ઇલેક્ટ્રોનની પ્રોપર્ટી છે કે વિદ્યુત ક્ષેત્રની અપોઝિટ હાલવા ઇલેક્ટ્રોનની પ્રોપર્ટી છે કારણ કરવાની કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ચાલશે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ ડિરેક્શનની અંદર છે એટલે માટે ઇલેક્ટ્રોન આ ડિરેક્શનની અંદર ટ્રાવેલ કરી શકે બરોબર ને કેમ કેમ કે અહીંયા જો પ્લસ નું પોટેન્શિયલ ના કારણે કોણ વિદ્યુત ક્ષેત્ર આ અને આ ફોર્બિડન ગેપ જે છે સોરી ફોર્બિડન ગેપ ની પોટેન્શિયલ ગેપ જે છે એ પોટેન્શિયલ બેરિયર ગેપ નું વિદ્યુત ક્ષેત્ર પણ આ છે એટલે બંનેના વિદ્યુત ક્ષેત્રની દિશા સમાન છે એટલે એના કારણે ઇલેક્ટ્રોન વધારે બળથી ટ્રાન્સફર થઈ અને કરંટ આપણને ફ્લો કરાવશે તો આવી રીતે ફોટોડાયોડની મદદથી ફોટોડાયોડ કે જેમાં હું છે ભાઈ નોર્મલ પીએન જંકશન જ છે પરંતુ એને જ્યારે રિવર્સ બાયસમાં જોડવામાં આવે અને એની ઉપર જ્યારે અમુક નંબર ઓફ ફોટોન્સ આપાત કરવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન અને હોલનો જોડકો અચ્છા ઇલેક્ટ્રોન આમ ટ્રાવેલ કરે છે તો ઓબ્વિયસ વાત છે હોલ આમ ટ્રાવેલ કરે છે તેમ કહેવાય નોટ એક્ઝેક્ટલી હોલ ટ્રાવેલ નથી કરતા આપણે પહેલેથી એની વાત બોલતા આવીએ છીએ કે હોલ એક્ઝેક્ટલી ટ્રાવેલ કરતા નથી પણ આપણે એમ કહી શકીએ છીએ કે હોલ ટ્રાવેલ કરે છે બરાબર તો ઇલેક્ટ્રોન જે છે એ n તરફ અને હોલ જે છે એ p તરફ ટ્રાવેલ કરે છે અને આના કારણે કઈ પ્રવાહ રચાય છે તો આ પ્રવાહ કેવો રચાય છે અને એ બીજી કઈ કઈ રાશિઓ ઉપર આધાર રાખે છે એ આપણે સમજીએ તો કે ભાઈ ફોરવર્ડ પ્રવાહ છે સોરી રિવર્સ બાયસ છે એટલે તમે સમજી ગયા કે ત્રીજા ક્રમમાં વાતાવરણ બરાબર આ માઇનસ v અને માઇનસ i તો થશે કેવું કે શરૂઆતમાં તે ફોરવર્ડ બાયસિંગના અમુક શરૂઆતની અંદર જ તે
શરૂઆત માં કે કે પ્રવાહ ફોટોન ફોટોન ના કારણે અહીં એક ગુણધર્મ ઇલેક્ટ્રોન હશે કે જેવું તમે બાયસ ઇનફ સત્ય અંતર ઇલેક્ટ્રોન દોડવા પડશે એટલે અહીંયા જે છે એ આ રીતે આ રીતે આવશે અને આમ આગળ જતા અચળ થઈ જશે કેમ અચળ થઈ જશે તો કે ભાઈ પહેલા પ્રથમ તો રિવર્સ બાયસ માં કરંટ વહેતો જ નહોતો આપણે જે મૂળ પીએન જંકશન નું રિવર્સ જોયું એમાં પણ કેમ કે અહીંયા અમુક નંબર ઓફ ફોટોન્સ અમુક નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ અને હળનું જોડકું બનાવે છે મતલબ હું કે અહીંયા થી n ફોટોન્સ આવતા હોય તો એક ફોટોન જે છે એક ઇલેક્ટ્રોન ને છૂટો કરે બીજો ફોટોન છે બીજા ઇલેક્ટ્રોન ને છૂટો પડે તો જેટલા નંબર ઓફ ફોટોન્સ તમે આપાત કરશો એટલા જ નંબર ઓફ હોલ્સ અને ઇલેક્ટ્રોન્સ ક્રિએટ થશે વધારાનું જે સ્ટેબલ સિચ્યુએશન ના જતા હોય તો એમ નામ જ રહેશે સમજો જે સ્ટેબલ સિચ્યુએશન વાળા હતા એ તો એમને એમ જ રહેશે પણ જેટલા એની ઉપર નંબર ઓફ ફોટોન્સ આપાત કરશું એટલા નંબર ઓફ ફોટોન્સ સોરી એટલા નંબર ઓફ હોલ્સ એન્ડ ઇલેક્ટ્રોન્સ જે છે એ ક્રિએટ થશે હવે સ્વાભાવિક છે માનો કે અહીંથી 5 લાખ આવતા હોય એક સમયમાં તો અહીંયાથી પણ હોલ્સ વધારાના ઇલેક્ટ્રોન કેટલા ક્રિએટ થવાના છે કે જે 5 જ થવા 5 લાખ જ થવાના છે તો 5 લાખ ને અનુરૂપ કારણ કે એનો સંતૃપ્ત પ્રવાહ જે છે એ અચળ થઈ જશે મતલબ કે હવે તમે અહીંયાથી વોલ્ટેજ વધારશો છતાં કરંટ જે છે એ કેવો રહેશે અચળ જ રહેશે આપણે ઓળ સંતૃપ્ત પ્રવાહ જે બની ગયા એની જેવી જ વાત છે સેચ્યુરેશન થઈ ગયું કેમ કે અહીંયાથી 5 લાખ ફોટોન વાત કરીએ છીએ તો અહીંયાથી 5 લાખ ઇલેક્ટ્રોન અને હોલ ના જોડકા બને છે અને એને અકોર્ડિંગ જે છે એ કરંટ જે છે સંતૃપ્ત થઈ જશે મતલબ એમ થઈ ગયું કે આ એક તો ઇન્ટેન્સિટી I1 ના કારણે કેમ કે ઇન્ટેન્સિટી I I યાદ આવે યાદ આવે ઇન્ટેન્સિટી I જે નંબર ઓફ ફોટોન સાથે રિલેટ કરે છે E is equal to NHc by lambda ખરેખર NHc by lambda AT આવતું તો નહીં આ એટલે તો કહેવાનો મતલબ શું છે કે અહીંયા જેટલા નંબર ઓફ એટમ્સ આપાત થશે એટલા જ નંબર ઓફ હોલ્સ અને ઇલેક્ટ્રોનના જોડકા ક્રિએટ થશે હવે માનો કે કોઈ બીજી ઇન્ટેન્સિટી સાથે આપું છું તો બીજી ઇન્ટેન્સિટી સાથે પણ પ્રવાહ જે છે એ આગળ રીતે આગળ વધશે 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 પણ એક સમય પર આવશે જ્યારે એ કેવું થઈ જશે કોન્સ્ટન્ટ થઈ જશે કેમ કે પહેલા માનો કે 5 લાખ ફોટોન આપાત કર્યા તો 5 લાખ હોલ અને ઇલેક્ટ્રોનના જોડકા બન્યા હવે મેં 10 લાખ આપ્યા છે તો 10 લાખ હોલ અને ઇલેક્ટ્રોન હો 10 એ 10 લાખ જેના એકમ સમયમાં પસાર થવા મળે તો પ્રવાહ જે છે એ તો કેવો થઈ જવાનો કોન્સ્ટન્ટ થઈ જવાનો છે તો ફોટોસેલની આ એક નાનકડી અને સિમ્પલ રચના છે ક્લિયર કે નહીં ભાઈ ફોટોસેલ આઈ થિંક હવે બધાને ક્લિયર હોવો જોઈએ ફોટોસેલની અંદર સિમ્પલ છે હવે બારી રાખવામાં આવે છે એનો મતલબ શું છે બારી એટલે ટૂંકમાં કે એક જંકશન પાસેના અમુક એરિયાની અંદર ફોટોન આપાત થઈ શકે એટલું બાકી બધું અવાહક પણ હોય ખાલી એટલું જ તે જે છે એ ખુલ્લું રાખે કે જેથી કરીને ફોટોન્સ જે છે એ અંદર જઈ શકે ખુલ્લું રાખે એટલે હા ખુલ્લું ન હોય બરાબર તો આ એક સિમ્પલ વાત છે એ કોની છે ફોટો ડાયોડની વાત છે હવે હું વાત કરું છું મતલબ ઉત્સર્જન કરવું અને લાઇટ મતલબ કે પ્રકાશ હાવ હાજુ ગુજરાતી એલઈડી નું થાય પ્રકાશ ઉત્સર્જન કરતો ડાયોડ જે આપણે અત્યારે ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે એલઈડી નો કરી રહ્યા છીએ કે નહીં આપણે રોજબરોજમાં ઘણી બધી એવી રચના છે કે જેની અંદર એલઈડી યુઝ થાય છે હા આપણા ઘરે હદા હદા હદું એલઈડી ટીવી તો હોય જ આપણે અત્યારે એલઈડી કે એલસીડી એલસીડી ની ચર્ચા જે છે એ સિલેબસમાંથી અત્યારે નીકળી ગઈ છે એટલે આપણે અત્યારે એ લિક્વિડની વાત નહીં કરીએ પણ એ એક પ્રકારનો લિક્વિડ ડાયોડ છે બરાબર પણ એ આપણે અત્યારે ચર્ચા નહીં કરીએ જેમ નહીં કરીએ આપણે માટે અત્યારે એલઈડી મહત્વની છે એલઈડી હવે કોઈ ડાયોડ પ્રકાશ કેમ આપી શકે આનો મતલબ શું થયો લાઇટ એમિટિંગ ડાયોડ મતલબ લાઇટ મતલબ પ્રકાશ એમિટ મતલબ ઉત્સર્જન અને ડાયોડ મતલબ ડાયોડ તો કે કોઈ ડાયોડ જે છે એ પ્રકાશ કઈ રીતે ઉત્સર્જન કરી શકે સિમ્પલ જ વાત છે તો કે પીએન જંકશન હાવ આ બધું હોલ પીએન જંકશન જેવો પીએન જંકશન છે એમાં કાંઈ છે વધારાનું નહીં પીએન જંકશન છે એમાં આપણને ખબર છે એક જે છે ઈ ટાઈપ છે એક એન ટાઈપ છે એક પી ટાઈપ છે એક એન ટાઈપ છે આની પાસે મેજોરિટી ચાર્જ કે લે લેવા હોલ છે અને આની પાસે મેજોરિટી ચાર્જ કે લે લેવા ઇલેક્ટ્રોન છે અને જે વચ્ચે છે ડબલેશન સ્તર
अथवा तो बेरियर स्तर डेप्लेशन स्तर। हमें थाय छे केवू के अहीं इलेक्ट्रॉन्स जे छे एने बाहर थी कोई फोटोन वधारना आपणे नथी आपवा, समझो। अहीं तमारे शुं करो छो, तमे बाहर थी कोई वधारना फोटोन्स आपवा दे, पण अहीं मारे बाहर थी वधारना कोई फोटोन्स नथी आपवा, पण हुं थोड़ुं प्रमाण शुं करुं छुं, जोजो आनी ऊपर वधारामां बेमां अशुद्धि उमेरी छे, अशुद्धिनुं प्रमाण वधारे छे, અશુદ્ધિનો પ્રમાણ વધારે। હવે તમને ખબર છે કે અશુદ્ધિનું પ્રમાણ વધારે મતલબ ડમ્પિંગ વધુ કરવું, ડમ્પિંગ વધુ કરીશ મતલબ શું થાય કે અહીંયા જેટલા અહીંયા પહેલા જેટલા નંબર ઓફ હોલ્સ વધુ હતા એના કરતા વધારે પાછા નંબર ઓફ હોલ્સ વધશે। એવી જ રીતે અહીંયા પહેલા જેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ હતા એના કરતા પણ વધારે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ વધશે। તો શું થશે જુઓ, આ કે જેને મેં એને પ્લસ આયનીકૃત ભાગ કીધો તો આ ભાગ બરાબર, અને આ કે જેને મેં માઇનસ ભાગ કીધો તો જંકશન પાસે શું થશે, તો કે વધારે પડતા ડમ્પિંગના કારણે જંકશન પાસેનો પોટેન્શિયલ ડિફરન્સ છે ને વધશે। કેમ? કેમ કે આ પહેલા જેટલો ધન હતો એના કરતા વધુ ધન થઈ ગયો, અને આ પહેલા જેટલો ઋણ હતો એના કરતા વધુ ઋણ થઈ ગયો, હશે કે નહીં? મતલબ કે અહીંયા એક વાત સમજી લો, અશુદ્ધિઓ વધારતા નીચે લખી અશુદ્ધિઓ વધારતા શું થાય છે, અશુદ્ધિ વધારતા ડિપ્લેશન બેરિયર વધે, ડિપ્લેશન બેરિયર મતલબ કે અહીંનો પોટેન્શિયલ ડિફરન્સ છે એ વધશે, પણ આ વધવાથી થશે શું, તો કે આ વધવાથી જે આ નજીકનો કોઈ પરમાણુ હોય આના ભાઈ, માનો કે હું અહીંયા એક પરમાણુ ધારું છું, અહીંયા આ એક પરમાણુ છે અને એની આસપાસ કઈ ઇલેક્ટ્રોન છે, તે 3 4 5 6 7 8 8 ઇલેક્ટ્રોન છે। હવે સ્વાભાવિક છે, તમે એક વસ્તુ જો ડિપ્લેશન સ્તરની પહોળાઈ તો આટલી નાટલી જ હોય છે, પહોળાઈ નથી વધી પણ પોટેન્શિયલ ડિફરન્સ વધી ગયો છે, તો પોટેન્શિયલ ડિફરન્સ વધી ગયો છે તો વિદ્યુત ક્ષેત્ર પણ વધારે સ્ટ્રોંગ થયો છે, તો આ સ્ટ્રોંગ વિદ્યુત ક્ષેત્રના કારણે આ જે ઇલેક્ટ્રોન્સ છે, આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન મુક્ત થઈ જશે। એની સેમ રચના અહીંયા પણ થાય, અહીંયા કોઈ એક પરમાણુ નજીકનો જે જંકશનની નજીકનો પરમાણુ હશે કે જે 1 2 3 4 5 6 7 અને 8 પોતાના 8 લઈને સંતોષ માનીને બેઠો છે, તો કે ભાઈ વધારે પડતા ડમ્પિંગના કારણે અહીંયા પોટેન્શિયલ ડિફરન્સ વધશે, પોટેન્શિયલ ડિફરન્સ વધશે એટલે ડેપ્લેશન બેરિયર માં વિદ્યુત ક્ષેત્ર વધશે, વિદ્યુત ક્ષેત્ર વધશે તો જે સંતૃપ્ત થઈને બેઠેલા ઇલેક્ટ્રોન છે એને અટ્રેક્ટ કરશે કા અપોઝ કરશે, તો કેમ કે વિદ્યુત ક્ષેત્ર આમાં જ રચાવાનું છે, તો એ ઇલેક્ટ્રોન અહીંના ઇલેક્ટ્રોન જે ઉત્સર્જે છે, માનો કે અહીંયાથી કોઈ આ એક ઇલેક્ટ્રોન જે છે એ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઉત્સર્જે છે, તો વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે, તો આ ઇલેક્ટ્રોન જે છે આમ ડાયરેક્ટ કરશે અને આ ઇલેક્ટ્રોન જે છે આ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આમ ડાયરેક્ટ કરશે, એટલે જો આ ઇલેક્ટ્રોન આમ ડાયરેક્ટ કર્યું, આ ઇલેક્ટ્રોન આમ ડાયરેક્ટ કર્યું, માનો કે હું અહીંયા કોઈ એક માઇક્રો એમીટર મૂકી દઉં અથવા તો કોઈ લોડ અવરોધ જોડી દઉં, તો મને હવે પરિપથમાં કંઈક પ્રવાહ જોવા મળશે, પણ એ પ્રવાહ તો ઠીક છે, પ્રવાહ મારા માટે આ મહત્વનો છે જ નહીં, પણ થશે કેવું કે જ્યારે આ કોઈ ન્યુક્લિયસ ની આસપાસ કે જે 1 2 3 4 5 6 7 અને 8 આ 8 ઇલેક્ટ્રોન્સ હતા, એ ઇલેક્ટ્રોન આની સાથે કઈ એનર્જીથી ઝઘડાયેલો છે, તો જ્યારે આ ઇલેક્ટ્રોન અહીંયાથી મુક્ત થાય છે, હવે આ ઇલેક્ટ્રોન જ્યારે મુક્ત થાય છે ત્યારે કઈ વધારાની ઉર્જા છે એનું શું કરશે, ઉત્સર્જન કરશે, અને એ કેવા સ્વરૂપમાં ઉર્જાનું ઉત્સર્જન કરશે, તો કે ફોટોન સ્વરૂપમાં ઉર્જાનું ઉત્સર્જન કરશે, અને આ વસ્તુ જે છે એ આપણે ચેપ્ટર નંબર 11 12 અને 13 ત્રણેય ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ કે જ્યારે કોઈ સંતૃપ્ત ઇલેક્ટ્રોન એટલે હા વધુમાં સંયોજકતાની અંદર રહેલો વેલેન્સ બેન્ડની અંદર રહેલો ઇલેક્ટ્રોન જ્યારે મુક્ત થશે, તો આ વસ્તુ વેલેન્સ બેન્ડની મદદથી સમજવી હોય તો આ સમજીએ કે આ વેલેન્સ બેન્ડ છે
અને આ જે છે ઈ કન્ડક્શન બેન્ડ છે તો આ ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા ટ્રાવેલ કરશે તો આ મિનિમમ ફર્મિલર ગેપ જેટલી એનર્જી એને જોશે જે એનર્જીમાંથી વહેતી જશે અહીંયા સર્જાયેલા વિદ્યુત ક્ષેત્રમાં તો પાછું કેવું થશે કે અહીંનો જે ફ્રી ઇલેક્ટ્રોન જે છે ને ઈ એની જગ્યા પૂરી થશે મતલબ કે જે કન્ડક્શન બેન્ડનો ઇલેક્ટ્રોન જે છે ને ઈ પાછો અહીંયા આવી જશે તો આના કારણે કઈક ફોટોન જે છે મતલબ કે આ ફર્બિડન ગેપ જેટલી એનર્જી ધરાવતો ઈજીયુ કહો ફર્બિડન ગેપ જેટલી એનર્જી ધરાવતો ફોટોન જે છે એ અહીંયા રિલીઝ થશે અને ઈ ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ તમને જાણવા મળે હવે ઈ જે છે ઈ ડેટાબેઝ માહિતી છે કે સિલિકોન માટે કઈ યુનિટની છે ગેલિયમ આર્સેનાઇડ માટે કેટલી છે એ બધી વસ્તુ આપણે જ્યારે વાત કરી તો કહેવાનો મતલબ હું કે આવી રીતે ડાયોડમાં જ્યારે અશુદ્ધિઓનું પ્રમાણ વધારવામાં આવે છે ત્યારે એક ઘટના આ પણ થાય છે અને અશુદ્ધિનું પ્રમાણ અમુક માત્રામાં વધારવાથી પણ બીજી કંઈક ઇફેક્ટ થાય છે જેને ઝેનર ઇફેક્ટ કહે છે આદિ ભાષામાં ખરેખર ઝેનર ઇફેક્ટ નહીં ઝીનર ઇફેક્ટ કહેવામાં આવે છે બરોબર તો એ ઝીનર ઇફેક્ટ શું છે એ આપણે પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર ભણવાના છીએ તો લાઇટ એમિટિંગ ડાયોડની અંદર પ્રકાશ કઈ રીતે ઉત્સર્જન પામે છે તો કે ડાયોડની અંદર અશુદ્ધિનું પ્રમાણ વધવાથી પોટેન્શિયલ બેરિયર વધે છે પોટેન્શિયલ બેરિયર વધે છે એટલે વિદ્યુત ક્ષેત્ર વધે છે વિદ્યુત ક્ષેત્ર વધે છે એટલે ઇલેક્ટ્રોન જે છે એ પોતાની જે ફિક્સ બોન્ડ એનર્જીમાંથી હતો એમાંથી મુક્ત ઇલેક્ટ્રોન છે અને કંઈક વધારાની ઉર્જા છે એ રિલીઝ કરે છે તો એલઈડી જે છે એના ઉપયોગો અને એ બધી વસ્તુ જે છે એ મેં કીધું એમ આપણે વાંચવાના છીએ અને ત્યારે સમજશું પણ અત્યારે ખાલી એલઈડી સર્જાય છે કઈ રીતે ને એ આપણે સમજવું મહત્વનું હતું જે આપણે સમજ્યા બરોબર છે હવે આપણે બીજી એક ત્રીજી વાત કરીએ એ વાત કરીએ સોલાર સેલ સોલાર સેલ તો સોલાર સેલ છે ને એ થોડુંક ફોટોડાયોડ જેવું કામ કરે છે પણ ફોટોડાયોડને બહારથી રિવર્સ બાયસ આપવા પડે છે જ્યારે સોલાર સેલની અંદર રિવર્સ બાયસ આપવાની જરૂર રહેતી નથી એની રચના જે છે ને એ કંઈક આવી રીતની થાય છે કે ભાઈ કોઈ એક પી પ્રકારની પાતળી વેફર હોય અને એની નીચે જ એન પ્રકારની બીજી કોઈ એક પાતળી વેફર તમે મૂકી આવી રીતની વાત થઈ તો આમાંથી ઉપરની જે સપાટી છે એ માનો કે એન પ્રકારની છે અને નીચેની જે સપાટી છે એ પી પ્રકારની છે એટલે આમ સમજો ને કે એક એન પ્રકારનો અર્ધવાહક છે એક એન પ્રકારનો અર્ધવાહક અને પી પ્રકારનો અર્ધવાહકને આ રીતે રાખવામાં આવે છે અને એનું ઉપરનું જે સરફેસ ક્ષેત્રફળ જે છે એ કેવું રાખવામાં આવે છે ખૂબ જ મોટું રાખવામાં આવે છે જેથી કરીને મેક્સિમમ ફોટોન્સ જે છે એની પર આપાત થાય હવે અહીંયા જોઈ લીધું આપણે ફોટોન્સ આપાત થશે આવા ઇલેક્ટ્રોન ઉત્સર્જાશે અને ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન જે છે આપણને કરંટ આપશે સિમ્પલ વસ્તુ છે કે નહીં ફોટો સેલની અંદર વધારો સોલાર સેલની અંદર કાંઈ નથી હવે એની ઉપર અમુક છે ને ધાત્રીય ડિઝાઇન હોય ધાત્રીય ડિઝાઇન એટલે આપણે હાવ સોલાર પ્લેટો બધા જોડી દઈશું એની ઉપર કંઈક આવી ધાત્રીય ડિઝાઇન હોય ધાત્રીય ડિઝાઇન એટલે હું કે સપાટી ઉપરથી જેવો ઇલેક્ટ્રોન મુક્ત થાય ને એ મુક્ત ઇલેક્ટ્રોનની ધાતુની પટ્ટી લઈ લે ધાતુની પટ્ટી મુક્ત ઇલેક્ટ્રોન લઈ લે અને ધાતુ છે એ તો કેવું છે વિદ્યુતનું શું આવે એટલે તરત સર્કિટની અંદર એ વાહક જે છે એ જોડી દેશે ખરેખર હાવ ડાયરેક્ટ એમ કરંટ એવું મેળવી શકાય એમાં કેપેસિટન્સની ને બીજી ઘણી બધી રચનાઓ હોય પણ કહેવાનો મતલબ હું કે ઉત્સર્જાયેલું ઇલેક્ટ્રોન આપણા માટે કામનું છે અને એ ઉત્સર્જાયેલું ઇલેક્ટ્રોન એ આરામથી લઈ શકાય બરોબર તો ફોટો સેલ જે સોલાર સેલ છે એની અંદર તો મેં કીધું એમ જો વાંચવાની જરૂર છે જસ્ટ વન ટાઈમ આમ તો જો કે બોર્ડ એક્ઝામની અંદર પબ્લિક માર્ક્સમાં ક્યારેક ક્યારેક પૂછાઈ જાય છે એલસી એલઈડી જે છે એ મોસ્ટ આઈએમપી છે આ ત્રણમાંથી એલઈડી મોસ્ટ આઈએમપી છે બાકી ઘણી વખત ફોટો સેલ પણ પૂછાઈ જાય છે ઘણી વખત સોલાર સેલ પણ પૂછાઈ જાય છે બરોબર તો એની અંદર એની રચના અને એના ફાયદા ઘણી વખત ખાલી ફાયદા પણ પૂછાઈ જાય છે બરોબર તો એ વસ્તુ જે છે આપણે જસ્ટ વન ટાઈમ એક વખત વાંચી લઈએ બોર્ડમાં અને તમારે હોમવર્કની અંદર વન ટાઈમ કરવાનું રહેશે બરોબર છે ભાઈ ચલો હવે આપણે વન બાય વન જોતા છીએ તમને જરૂરી જણાય તો આ આકૃતિઓ છે ને એ કંઈક ડ્રો કરી લેજો કે જેથી કરીને તમને સમજવામાં વધારે પડતી સરળતા રહે સૌથી પહેલી વાત કરીએ આપણે ફોટો ડાયોડ ફોટો ડાયોડ એક વિશેષ હેતુ માટેનો પીએન જંકશન ડાયોડ છે તે પારદર્શક બારી ધરાવે છે જેમાંથી પ્રકાશ ડાયોડ ઉપર પડી શકે તેને રિવર્સ બાયસમાં કાર્યરત કરાય છે જ્યારે ફોટોડાયોડ પર સેમિકન્ડક્ટરના એનર્જી ગેપ કરતાં વધુ ઊર્જા ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે આ ફોટોનના શોષણના કારણે ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થાય છે આ એક વાતની અંદર આખી આકૃતિ સમજી લીધી છે અહીંયા ઇલેક્ટ્રોન હોલનું જોડકું બની
डायोड એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી ઇલેક્ટ્રોન હોલ છોડતા હોય ડાયોડના ડિપ્લેશન સ્તરની નજીક જ ઉત્પન્ન થાય એટલે આપણે પ્રકાશક નજીક એટલે આપણે આપવાનું બધાય તો મેક્સિમમ નજીક ડિપ્લેશન સ્તરની મહત્તમ નજીક જ પ્રકાશ આપવાનો જેથી કરીને નજીકના ઇલેક્ટ્રોન છે એની આ વિદ્યુત ક્ષેત્રની અસર ઝડપથી થાય બરોબર ને વધુ થાય જંકશનના વિદ્યુત ક્ષેત્રના કારણે એવું વિદ્યુત ક્ષેત્ર જંકશનના વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન અને હોલ ફરીથી સંયોજાય તે પહેલા જુદા પડે છે વિદ્યુત ક્ષેત્રની દિશા એવી હોય છે કે જેથી ઇલેક્ટ્રોન n બાજુ અને હોલ p બાજુ પહોંચે ઇલેક્ટ્રોન n બાજુ ભેગા થાય છે જ્યારે હોલ p બાજુ ભેગા થાય છે તેથી EMF ઉત્પન્ન થાય છે જ્યારે બાહ્ય લોડ અવરોધ જોડવામાં આવે છે ત્યારે વિદ્યુત પ્રવાહ વહે છે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય આપાત પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખે છે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં છે યાદ રાખજો I = to I બરોબર ને એક ઇન્ટેન્સિટીનો છે અને એક ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનો છે જો રિવર્સ બાયસ આપવામાં આવ્યો હોય તો પ્રકાશની તીવ્રતાના ફેરફાર સાથે વિદ્યુત પ્રવાહનો ફેરફાર જોવો સહેલો છે આમ પ્રકાશના સિગ્નલોની પરખ કરવા માટે ફોટો ડાયોડનો ઉપયોગ ફોટો ડિટેક્ટર તરીકે કરવામાં આવે છે ખાસ આ વાક્યમાં જો કે ફોટો ડાયોડનો ફોટો ડિટેક્ટર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે પ્રકાશના ગુણધર્મો જાણવા માટે છે આ એક સિમ્પલ રચના છે અને બરોબર લાક્ષણિક આલે ઇન્ટેન્સિટી I1 I2 I3 I4 તો આમાંથી સૌથી વધુ ઇન્ટેન્સિટી કોની હશે I4 ની હશે કેમ કે અહીંયા જો મહત્તમ પ્રવાહનું મૂલ્ય વધારે છે અહીંયા મહત્તમ પ્રવાહનું મૂલ્ય સૌ ઓછું છે તો સ્વાભાવિક છે કે ઇન્ટેન્સિટી I1 કરતા I2 કરતા I3 કરતા I4 જે છે એ સૌથી મોટો હશે બરોબર હવે વાત કરીએ લાઇટ એમિટિંગ ડાયોડ તે વધારે પ્રમાણમાં ડોપિંગ પર ધરાવતું પીએન જંકશન છે અહીંયા લખી નાખજો ઉપર વધારે પ્રમાણમાં ડોપિંગ એટલે અશુદ્ધિનું પ્રમાણ વધારવામાં આવે છે વધારે પડતી અશુદ્ધિ ઉમેરવામાં આવે છે જો ફોરવર્ડ બાયસ દરમિયાન આપમેળે વિકિરણનું ઉત્સર્જન કરે છે ફોરવર્ડ બાયસ એપ્લાય કરવાથી ડાયોડને પારદર્શક આવરણમાં રાખવામાં આવે છે કે જેથી ઉત્સર્જન પ્રકાશ બહાર નીકળી શકે પારદર્શક મતલબ કે આને કોઈ જાતનું કવર કરાવવાનું નથી આવતું એટલે જેથી કરીને શું થાય કે આમાંથી નીકળતો જ્યારે ઇલેક્ટ્રોન આયનની સંક્રાંતિ કરશે એ દરમિયાન જે ફોટોન ઉત્સર્જન છે એનો પ્રકાશ છે એ બહાર આવી શકે જ્યારે ડાયોડને ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન n થી p તરફ જાય છે અને હોલ p થી n તરફ જાય છે જે આપણે હાઈ લીધેલ છે જંકશનની સીમા પાસે માઇનોરિટી ચાર્જ કેરિયરની સંખ્યા સંતુલ્ય વખતની સંખ્યા કરતાં વધી જાય છે હવે આવું થવાથી શું થશે કેમ કે આની પાસે મેજોરિટી હોલ છે નો ડાઉટ આની પાસે મેજોરિટી હોલ છે પણ કઈક ઇલેક્ટ્રોન્સ પણ છે ને માઇનોરિટીમાં આની પાસે બધા મેજોરિટી ઇલેક્ટ્રોન્સ છે પણ માઇનોરિટી જે છે એ શું હશે હોલ છે તો ફોરવર્ડ બાયસમાં જોશું એટલે આ ઇલેક્ટ્રોન આ તરફ અને હોલ જે છે એ આ તરફ જે છે એ ટ્રાવેલ કરશે આમ જંકશનની સીમા પાસે બંને બાજુ વધારાના માઇનોરિટી ચાર્જ કેરિયર થાય છે તેઓ જંકશન પાસેની મેજોરિટી ચાર્જ કેરિયર સાથે પુનઃસંયોજાય છે આ પુનઃસંયોજન થતા ઇલેક્ટ્રોનના રૂપમાં ઉર્જાનું ઉત્સર્જન થાય છે પુનઃસંયોજનના કારણે પુનઃસંયોજન એટલે કીધું ને કે આ ઇલેક્ટ્રોન અહીંયા જે મુક્ત થયો પણ ઇલેક્ટ્રોન મુક્ત થયો છે સાથે સાથે આ જે માઇનોરિટી ઇલેક્ટ્રોન કે જે અહીંયા બેન્ડ ગેપની નજીક આવ્યા છે એ ઇલેક્ટ્રોન આની જગ્યા છે પૂરી દેશે એટલે પુનઃસંયોજન અને એ પુનઃસંયોજન દરમિયાન ફોટોન ઉમટી જાય ઉત્સર્જન જો અહીંયા એક જ વાક્યની અંદર પુનઃસંયોજન ઉમટી ગયું છે પણ આપણે પુનઃસંયોજનને આવી રીતે એના ડિટેલ સમજવાનું છે બરોબર બેન્ડ ગેપ જેટલી ઊર્જા કે તેથી સહેજ ઓછી ઊર્જા ધરાવતા ફોટોન ઉત્સર્જન પામે છે જ્યારે ડાયોડનો ફોરવર્ડ વિદ્યુત પ્રવાહ ઓછો હોય ત્યારે ઉત્સર્જિત પ્રકાશની તીવ્રતા પણ ઓછી હોય છે એ તો સ્વાભાવિક છે કે જે અહીંથી કરંટ જેટલો ઓછો મળે છે એનો મતલબ એમ થાય કે એટલા ઓછા ફોટોન જે છે એટલે ઓછા ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે એટલે એટલા ઓછા ફોટોન ઉત્સર્જન એમ કહેવાય કરીએ મને આની આ જ વસ્તુ ઊંધી અહીંયા રિલેટ કરવાની છે જેમ ફોરવર્ડ પ્રવાહ વધે તેમ પ્રકાશની તીવ્રતા વધે છે એકમ વધે છે અને એકમ મહત્તમ મૂલ્ય સુધી પહોંચે છે ફોરવર્ડ પ્રવાહને હજી પણ વધારતા પ્રકાશની તીવ્રતા ઘટે છે એલઈડી ને એક જેટલો બાયસ આપવામાં આવે છે કે જેથી પ્રકાશ ઉત્સર્જન ક્ષમતા મહત્તમ મળે લાક્ષણિકતા છે કે એલઈડી નો વી વર્સિસ આઈ માં એક સિલિકોન જંકશન ડાયોડ જેવી જ છે પરંતુ તેમાં થ્રેશોલ્ડ વોલ્ટેજ વધુ હોય છે અને દરેક રંગ માટે જુદા જુદા હોય છે કેમ કે દરેક વખતે એક જ સરખી ઊર્જા ગેપમાંથી ઇલેક્ટ્રોન નો ઉત્સર્જન હોય દરેકની ઊર્જા ગેપ જે છે એ જુદા જુદા હોય તો દરેકની ઊર્જા ગેપને અકોર્ડિંગ E = એનો EG ઓછો થાય તો EG ઓછો થાય તો એની આવૃત્તિ પણ ચેન્જ છે
આવૃત્તિ ચેન્જ થાય મતલબ કલર ચેન્જ થાય મતલબ દરેક વખતે સમાન રંગનો જ કલર મળે એવું જરૂરી નથી. આ એલઈડીના રિવર્સ બેકગ્રાઉન્ડ વોલ્ટેજ ઘણા ઓછા હોય છે જે લગભગ 5 વોલ્ટની આસપાસ હોય છે. મેં કીધું આ ડેટાબેઝ માહિતીઓ ઘણી બધી આવશે જેને યાદ રાખી લેવાની રહેશે. આથી કાળજી રાખવી જોઈએ કે તેમના છેડાઓ વચ્ચે ઊંચા રિવર્સ વોલ્ટેજ ના મળે, ખૂબ જ લો વોલ્ટેજમાં કામ કરવામાં આવે એલઈડી સાથે. અને એટલે જ તે તમે જુઓ આપણા હાવ હાજી ભાષામાં કહું એટલે ડબ્બા ટીવી કરતા એલઈડી કે એલસીડી જે છે એ ઓછો કરંટ વાપરે છે. એટલે એલસીડી વાળા ને એલઈડી વાળા છે પાવર કરી શકે કે આટલા ટકા પાવર ઓફ આટલા ટકા પાવર ઓફ, પણ કેમ કરી શકે? કેમ કે એના ડાયોડ જે છે એ લો વોલ્ટેજ જ કામ કરે છે, હાઈ વોલ્ટેજ કામ કરતા નથી. કેમ કેમ કે એનો બેકગ્રાઉન્ડ વોલ્ટેજ જે છે એ કેવા છે, ખૂબ જ ઓછા છે. લાલ પીળો નારંગી લીલો વાદળી પ્રકાશ ઉત્સર્જિત કરતી એલઈડી બજારમાં મળી રહે છે, આપણે બધાએ જોઈ છે. દ્રશ્ય પ્રકાશ આપે તેવી એલઈડી ની રચના માટે વપરાતા સેમિકન્ડક્ટર ની બેન્ડ ગેપ ઓછામાં ઓછી 1.8 ઇલેક્ટ્રોન હોવું જોઈએ. મોસ્ટ આઈપી ઘણી વખત પૂછાઈ ગયેલું છે કે દ્રશ્ય પ્રકાશ માટે કેવી એલઈડી વાપરવી જોઈએ કે જેનો બેન્ડ ગેપ કેટલો હોવો જોઈએ, તો કે સેમિકન્ડક્ટર નો ઈ બેન્ડ ગેપ છે 1.8 ઇલેક્ટ્રોન હોવો જોઈએ. ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ આ એલઈડી નો ઉપયોગ રિમોટ કંટ્રોલમાં, બર્ગર એલાર્મમાં, એલાર્મ તંત્રમાં, પ્રકાશીય કમ્યુનિકેશન સિસ્ટમમાં વગેરેમાં થાય છે. સફેદ પ્રકાશ ઉત્સર્જિત કરતી એલઈડી બનાવવા માટે ખૂબ જ સંશોધન થઈ રહ્યા છે, જેથી સેમિકન્ડક્ટર લેમ્પ મતલબ કે ફિલામેન્ટ વાળા લેમ્પની જગ્યાએ ઉપયોગ કરી શકાય, જે અત્યારે હવે આપણી પાસે માર્કેટમાં અવેલેબલ છે વ્હાઈટ કલરના એલઈડી, બરોબર ને? એટલે આપણે ઉપયોગ આપણે હવે અત્યારે કોઈ યલો કલરનો લેમ્પ કોક જ બાકી વાપરતું, આપણે બધા જે છે એલઈડી જ વાપરતા હોય મોસ્ટ ઓફ. હવે એ તો ત્યારની વાત છે કે ત્યારે સંશોધન નહોતું થયું, હવે સંશોધન થઈ ગયું છે, આપણે વ્હાઈટ કલરની એલઈડી પણ બનાવી શકીએ છીએ. ફાયદા શું છે આ એલઈડીના? રોજિંદા વપરાશમાં લેવાતા ઓછા પાવરના ઇન્ડક્ટન્સ લેમ્પની સરખામણીમાં એલઈડીના ફાયદા ખૂબ જ છે. ઓછા કાર્યકારી વોલ્ટેજ અને ઓછો પાવર વાપરે છે, ઝડપી કાર્ય અને ગરમ થવા માટે સમય લેતો નથી, બરોબર ને? અમુક જે લેમ્પ જે છે દાખલા તરીકે હેલોજન લેમ્પ છે, હાઇડ્રોજન ગેસ લેમ્પ છે, તો બધા ગેસ લેમ્પ છે એને જુઓ તમે જોશો તો એને થોડી વાર ગરમ થવા દેવા, ગરમ થાય એના વાયુઓના અણુની અથડામણમાં ધડાધડી ખૂબ વધે પછી એ પ્રકાશ આપે, પણ એલઈડી જે છે એ કંઈ પ્રકાશ આપવા માટે સમય લેતી નથી. ઉત્સર્જિત પ્રકાશની બેન્ડ વિડ્થ 100 એંગસ્ટ્રોમથી 500 એંગસ્ટ્રોમ જેટલી છે, અને બીજા શબ્દોમાં તે લગભગ 1 કરોડની છે. લાંબુ આયુષ્ય અને મજબૂત છે. યસ, ઓલા લેમ્પ તો ફિલામેન્ટ તરત વધારે પ્રતિક્રમ થઈ ગયું તો ઓગળી જાય અને એ જગ્યાએ ઓળો તાર જે છે એ નીકળી જાય, એટલે આમાં એવું તો કઈ ચિંતા રહેવાની નથી. એટલે ગરમ અનુભવ થવાનો એટલે એવું તો કહે છે એટલે મજબૂત અને ટકાઉ છે. ઝડપી ચાલુ બંધ થવાની પ્રક્રિયા છે, બરોબર છે? તો આપણે ચાપ પાડી છે ચાપ બંધ બંધ. હવે વાત કરીએ સોલાર સેલ. સોલાર સેલ એ મૂળભૂત રીતે પીએન જંકશન જ છે જેના પર સૂર્યપ્રકાશ વાળી પડે ત્યારે તે ઈએમએફ ઉત્પન્ન કરે છે, તે પણ ફોટોડાયોડના સિદ્ધાંત પર જ કાર્ય કરે છે. કીધું ને મેં, ફોટોડાયોડની જેમ જ કામ કરે છે. ફરક એટલો છે કે કોઈ બાહ્ય બાયસ આપવામાં આવતો નથી, આને બહારથી રિવર્સ બાયસ આપવો પડે છે જ્યારે એને કોઈ બહારથી બાયસ આપવામાં આવતો નથી. અને સૂર્યપ્રકાશ આપાત થાય તે માટે જંકશનનું ક્ષેત્ર પણ ઘણું મોટું રાખવામાં આવે છે, કારણ કે આપણને વધુ પાવર જોઈએ છીએ. મેં કીધું ને જવાનું ક્ષેત્રફળ જે છે ઉપરની સપાટી મેક્સિમમ, જેથી કરીને મેક્સિમમ ફોટોન્સ આપવા થાય અને મેક્સિમમ આપણને પાવર મળે. આવી રચના હોય છે, ઉપર એન પ્રકાર હોય છે, નીચે પી પ્રકાર હોય છે, ક્ષેત્રફળ ખૂબ જ મોટું રાખવામાં આવે છે. આ ઉપરનું સ્તર એમાં જુઓ, આ જે લીટીઓ છે ડિઝાઇન જે છે એ ધાત્વિક પટ્ટીઓ છે, બરોબર? રચનાઓ છે, એક સાદો પીએન જંકશન સોલાર સેલ આકૃતિમાં દર્શાવ્યો છે. આકૃતિ બીમાં એનો 8 છેદ દેખાયો છે, 8 છેદ. એન છે એની પાસે હું આના મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન્સ હોવાના, અને પી જે છે એની પાસે મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ્સ હોવાના. તો એક પી પ્રકારના સિલિકોન વેફર જે લગભગ 300 માઇક્રોમીટર જાડી લેવામાં આવે છે તેના પર
एन प्रकार ना सिलिकॉन नो पातळो स्तर एक तरफ डिफ्यूज की प्रक्रिया द्वारा तैयार करवामां आवे छे। पी सिलिकॉन नी बीजी बाजुए धातु नु पड चढ़ावामां आवे छे अने एन सिलिकॉन स्तर नी ऊपर धातु नी जाळीदार नक्षी नु पड चढ़ावामां आवे छे। बराबर पर धातु चढ़ावामां आवे छे। फिंगर इलेक्ट्रोड सोलर सेल ना घणा नाना विस्तार मां ने आवरे छे तेथी सेल ऊपर प्रकाश ऊपर थी आपात करी शकाय छे। मतलब के हवा ने जाळी थी ढाकी न देवानो। मतलब बहुत ओछा लेस देन 50% जो लेस देन 50% भाग में ત્યાં ના આવો એની સપાટી નો ભાગ આવડે છે એટલે પ્રકાશ તો મેક્સિમમ જે તમારા 85% જેટલો તો પસાર થઈ જશે માંથી ઈએમએફ કઈ રીતે ક્રિએટ થશે જ્યારે સોલર સેલ ઉપર પ્રકાશ આપાત થાય છે ત્યારે ઈએમએફ ની ઉત્પત્તિ નીચેની ત્રણ મૂળભૂત પ્રક્રિયાઓના કારણે થાય છે। સૌથી પહેલી પ્રક્રિયા જંકશન ની આસપાસ પ્રકાશના કારણે ઈ અને એચ ના જોડકાની ઉત્પત્તિ જે અહીંયા ફોટો ડાયાગ્રામમાં આપણે ભણી ગયા કે પ્રકાશ આપાત થશે એટલે એક વધારાનું ઇલેક્ટ્રોન હોલ જોડકું ક્રિએટ થશે અને એના કારણે કે ઈએમએફ ક્રિએટ થશે। બીજું ડિપ્લેશન સ્તરના વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન અને હોલનું છૂટાકણું આ ડિપ્લેશન સ્તરનું ઈએમએફ જે છે એ વધે તો ઇલેક્ટ્રોન અને હોલની ગતિ જે છે એ આરામથી કરાવી શકાય। ત્રીજું ઇલેક્ટ્રોન એન વિસ્તાર તરફ જાય છે અને હોલ બી વિસ્તાર તરફ જાય છે। એન વિસ્તાર તરફ જતા ઇલેક્ટ્રોન ઉપરના છેડા પર ભેગા થાય છે અને પી વિસ્તાર તરફ જતા હોલ પાછળના છેડા તરફ ભેગા થાય છે। આમ પી વિસ્તાર ધન અને એન વિસ્તાર ઋણ બને છે જેથી તે ફોટો વોલ્ટેજ આપે છે। લાક્ષણિકતા શું છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે બાહ્ય લોડ અવરોધ જોડવામાં આવે છે ત્યારે ફોટો પ્રવાહ આઈ એલ લોડ અવરોધમાંથી પસાર થાય છે ટૂંકમાં પ્રવાહ જે છે આપણે મેળવી શકીએ છીએ અને એનો આલેખ જે છે આ ખાસ રીતે તૈયાર કર્યો છે કે આ આ જે કેરેક્ટરિસ્ટિક્સ છે એ અત્યારે બહુ ડીપમાંથી છે એટલા માટે આ કેરેક્ટરિસ્ટિક્સ તમને એનાલિસિસ જ નથી દેખાડ્યું। આપણે ખાલી એટલું સમજવાનું છે કે સોલર સેલમાં આપેલું છે નોંધો કે સોલર સેલ આઈ વર્સિસ વી ની લાક્ષણિકતા યામ પદ્ધતિના ચોથા ચરણમાં દોરવામાં આવે છે। કેમ ચોથા ચરણમાં અહીંયા વોલ્ટેજ પ્લસ છે અને કરંટ જે છે એ કેવા છે નેગેટિવ છે। આનું કારણ એ છે કે સોલર સેલ વિદ્યુત પ્રવાહ મેળવતો નથી પણ તે લોડ અવરોધને વિદ્યુત પ્રવાહ પૂરો પાડે છે। દ્રવ્ય સિલિકોન માટે એનર્જી ગેપ 1.1 ઇલેક્ટ્રોવોલ્ટ ગેલિયમ આર્સેનાઇડ માટે જુદી જુદી ધાતુઓના આપી દીધેલા છે તો 1.5 ઇલેક્ટ્રોવોલ્ટની નજીકની બેન્ડ ગેપ ધરાવતા સેમિકન્ડક્ટર સોલર સેલ બનાવવા માટે આદર્શ દ્રવ્યો છે। સેમિકન્ડક્ટરમાંથી સોલર સેલ બને છે જે પદાર્થનો બેન્ડ ગેપ મતલબ ના હા હા તમે શું કહો કે એનો ફર્મિટન ગેપ એનર્જી છે ઈ 1.5 ઇલેક્ટ્રોવોલ્ટ હશે જો આ ગેપ જે છે ઈ 1.5 ઇલેક્ટ્રોવોલ્ટ હશે તો ઈ સારા સારો કેવો છે શું કામ કેમ કે આપણે હવે આગળ પ્રશ્નમાં જોશું કે સૂર્યમાંથી આવતા પ્રકાશની ઇન્ટેન્સિટીમાં મહત્તમ ઇન્ટેન્સિટી ધરાવતા ફોટોન્સ જે છે ઈ 1.5 ઇલેક્ટ્રોવોલ્ટની આસપાસ છે। સૂર્યમાંથી બધા પ્રકાશ બધા બધી જ પ્રકારની એનર્જીઓ મળે છે પરંતુ 1.5 ઇલેક્ટ્રોવોલ્ટ ધરાવતા હોય એવા ફોટોનની સંખ્યા વધુ છે એટલા માટે આપણે સોલર પ્લેટ બનાવતો હોય તો એવી જ ધાતુમાંથી બનાવે કે જેનો ફોર્બિડન ગેપ અથવા તો જેનો બેન્ડ ગેપ જે છે 1.5 ઇલેક્ટ્રોવોલ્ટ હોય જેથી કરીને મેક્સિમમ ઇલેક્ટ્રોન્સને આપણે ઉત્સર્જન કરાવી શકીએ। સમજાય કેમ કે સૂર્યમાંથી તો મેક્સિમમ કઈ આવવાના છે 1.5 ઇલેક્ટ્રોવોલ્ટ વાળા આવવાના છે તો આપણે અહીંયા ગેપ જ એવો સેટ રખાય ને 1.5 વાળી ધાતુ જ તે વધારે વાપરો જેથી કરીને મેક્સિમમ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય અને મેક્સિમમ આપણને પાવર મળે। માપદંડ સોલર સેલ બનાવવા માટે યોગ્ય પદાર્થની પસંદગી કરવા માટે અગત્યના માપદંડો બેન્ડ ગેપ 1 ઇલેક્ટ્રોવોલ્ટ થી 1.8 ઇલેક્ટ્રોવોલ્ટ બને ત્યાં સુધી 1.5 ની નજીક રહેવું। ઊંચું પ્રકાશીય શોષણ થવું જોઈએ એવી સપાટી હોવું જોઈએ મતલબ કે મેક્સિમમ પરાવર્તન ન કરી દેતી હોય કે વધારે વધારે શોષણ કરતી હોય એવી સપાટી રાખવી જોઈએ। વિદ્યુત વાહકતા સ્વાભાવિક છે કે એની કન્ડક્ટિવિટી જે છે એ સારી હોવી જોઈએ। કાચો પદાર્થ મળતો હોવો જોઈએ કાચો પદાર્થ મતલબ કે કંઈક ફેરફાર થઈ ગયો હોય મતલબ કે ડેમેજ કે એવો કોઈ પ્રોબ્લેમ તો એનો કાચો પદાર્થ મળવો જોઈએ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કિંમત સસ્તું પડવું જોઈએ બરાબર આ એના માપદંડો છે। નોંધો કે સોલર સેલ માટે સૂર્યપ્રકાશ જ હોવો જરૂરી નથી કોઈ પણ પ્રકાશ કે જેના ફોટોન ઉર્જા બેન્ડ ગેપ કરતા વધુ હોય તે ચાલે છે। સૂર્યપ્રકાશ સત્ય એવું જરૂરી નથી કોઈ પણ એવો પ્રકાશ આવી શકે પણ મેક્સિમમ સૂર્યપ્રકાશ જે છે એ સસ્તો પડે કેમ કે જે આપણો આર્ટિફિશિયલ પ્રકાશ જે છે તો એમાં તો એ આર્ટિફિશિયલ પ્રકાશને જ તે પ્રકાશિત કરવામાં ઘણો પાવર વપરાય છે
બરોબર છે એટલે આપણે માટે સૂર્યપ્રકાશ સસ્તો પડે મફત મળે ઉપયોગ સોલર સેલનો ઉપયોગ ગ્રહોને તથા અવકાશીય વાહનોને પાવર પૂરો પાડવા અને કેટલાક કેલ્ક્યુલેટરોમાં પાવર સપ્લાય કરી શકાય છે આપણે કે આપણી પાસે જો ઓરિજિનલ કરન્સી હોય તો એની અંદર એક ચીટ આવે છે જેની જેને આપણે ઘડીક તડકે મૂકી દઈએ તો આપણો સેલ જે છે એ ચાર્જ થઈ જાય છે એ શેના સેલ ઉપર સોલર સેલ ઉપર જ કામ કરે છે અને ઉપગ્રહો અને અવકાશીય વાહનો હવે તો આપણને ખબર છે આપણે બધા ઘણા બધા સેટેલાઇટ જે છે એની રચના તમે જોયો છે તો એની અંદર મેક્સિમમ તમે સોલાર પ્લેટો જોઈએ છે તો એ સોલાર પ્લેટો જે છે એ હું હું કામ મૂકી છે કે ભાઈ એમાંથી આપણે પાવર કન્ડક્ટ કરી શકીએ ઓછી કિંમતના ફોટોવોલ્ટિક સેલનો ઉપયોગ કરી મોટા પ્રમાણમાં સૂર્યની ઊર્જા મેળવી અને એક સંશોધનનો વિષય છે હવે બધા જ ડાયોડની અને જે જે વસ્તુ આપણે ભણ્યા છીએ એની સંજ્ઞાઓ શું શું છે આપણે સમજી લઈએ તો કે સૌથી પહેલા તો પીએન જંકશનની સંજ્ઞા દોરું તો આપણને ખબર છે પીએન જંકશન હું આ રીતે દેખાડી દઉં આ થઈ ગયો પી ટેક આ એન ટેક એટલે આ થઈ ગયું પીએન જંકશન કહેવાય આ વાતું પીએન જંકશન બરોબર પછી એક આવશે ઝેનર ડાયોડ ઝેનર ડાયોડમાં આપણે હજી ભણવાના છીએ એની સંજ્ઞા પણ એની સંજ્ઞા અત્યારે યાદ રાખીએ ઝેનર ડાયોડની સંજ્ઞા પીએન જંકશન જેવી જ છે જોજો પણ કઈ લાઈન છે ઝેડ જેવું છે અહીંયા જે આ લીટી આપણે હાલ કરીએ છીએ હાલ લીટી નહીં આમ ઝેડ જેવું છે ઝેડ અને આ થઈ ગયો ઝેનર પછી વાત કરીએ એલઈડી તો કે એલઈડી જે છે એ પણ એક પ્રકારનું છે પીએન જંકશન જ છે પણ એમાં થાય છે શું તો કે એલઈડી લાઇટ ઇમિટિંગ ડાયોડ જ છે પણ ઈ પ્રકાશનું ઉત્સર્જન કરે છે તો ખાસ યાદ રાખજો તીરની દિશા જે છે એ બહાર તરફ આવશે કેમ કેમ કે એલઈડી જે છે ઈ પ્રકાશનું શું કરે છે ઉત્સર્જન કરે છે એવી જ રીતે જ્યારે ફોટોસેલ છે ફોટોસેલ શું કરે છે ફોટોસેલ પ્રકાશ મેળવે છે અને કાર્ય કરે છે તો આ જે છે એ ફોટોસેલ નહીં પણ એમાં તીરની દિશા જે છે એ આમ થશે બરોબર આ જે થયું એવું થયું કે ફોટો સેલ અને સોલાર સેલની રચના જે છે સોલાર સેલની રચના છે એ આવી રીતે ચકડાની અંદર એક પોઝિટિવ ટર્મ એક નેગેટિવ છે પીએન જંકશન જ તેવો ભાઈ છે પીએન જંકશન જ તે પણ એની ઉપર પ્રકાશ જે છે આપણે આભાર કરીએ છીએ આ થઈ ગઈ સોલાર સેલની સંજ્ઞા આ બધી સંજ્ઞાઓ જે છે એને ખૂબ સારી રીતે યાદ રાખી લેવી પડે વિદ્યાર્થી મિત્રો તો જ આપણને વધારે મજા આવે હવે આના નાના રિલેટેડ દાખલાઓ જે છે એની અંદર આપણે ઝડપથી જોઈ લઈએ સૌથી વધુ જે કલ વાત દાખલાઓ છે પપ્પુ જેવા જોઈએ છે રિવર્સ બાયસના પ્રવાહ માઇક્રો એમ્પિયરની સરખામણીમાં ફોરવર્ડ બાયસના પ્રવાહ વધુ મિલી એમ્પિયર હોવાનું જાણીતું છે તો પછી શા માટે ફોટોડાયોડનો ઉપયોગ રિવર્સ બાયસમાં જ કરવામાં આવે છે તો કે જો ભાઈ ફોરવર્ડ બાયસની અંદર જોડશું તો ફોરવર્ડ બાયસની અંદર વિદ્યુત ક્ષેત્રની દિશા ઊંધી થઈ જશે જે ખરેખર જે નવા સર્જાયેલા ઇલેક્ટ્રોન અને હોલ જે છે એને ટ્રાવેલ કરવા દેશે નહીં હાવ ખાધું એટલું જ એક્સપ્લેનેશન છે બાકી તમે એમાં જોશો તો ઘણું બધું છે પણ હાવ ખાધું એટલું એક્સપ્લેનેશન છે કે ફોરવર્ડ બાયસની અંદર નવા સર્જાયેલા ઇલેક્ટ્રોન હોલના જોડકાને ટ્રાવેલ થવા દેશે નહીં એટલું બાકી તો જે નવા સર્જાયેલા છે એની સંખ્યા અને મેજોરિટી માઇનોરિટી માનમાં કાંઈ પડવાની જરૂર નથી બરોબર એની પછી જોઈએ સોલર સેલ શા માટે સિલિકોન અને ગેલિયમ આર્સેનાઇડને પસંદ કરવામાં આવે છે કેમ કે સિલિકોન અને ગેલિયમ આર્સેનાઇડ જે છે એનો ફોરબિડન ગેપ જે છે એ 1.5 ઇલેક્ટ્રો વોલ્ટની નજીક છે અને સૂર્યને સૂર્ય માટે જો સૂર્ય માટે હું આલેખ દોરું કોનો સૂર્ય માટે ઇન્ટેન્સિટી આઈ વિરુદ્ધ એનર્જીનો આલેખ દોરું તો એ આલેખ ખરેખર આવો કંઈક મળે છે અને એમાં હું જોઉં છું કે અહીંયા શું હશે અહીંયા શું હશે આઈ મેક્સ હશે અને અહીંયા કંઈક એનર્જી ઈ હશે આ ઈનું મૂલ્ય 1.5 ની આસપાસ છે એટલે તમે સમજી ગયા કે સૂર્ય દ્વારા ઉત્સર્જાતા ફોટોનમાંથી 1.5 ઇલેક્ટ્રો વોલ્ટ ધરાવતા ફોટોનની સંખ્યા કેવી છે મહત્તમ છે એટલા માટે સોલર સેલમાં આપણે એવો જ પદાર્થ પસંદ કરવો જોઈએ કે જેનો ફોર્બિડન ગેપ 1.5 ની નિયર લેવો હોય ખરેખર તો કેટલો લેવો જોઈએ
तो के भाई 1.0 થી 1.8 સુધીનો ચાર્જ મતલબ આ એટલા એરિયા સુધીનો હાલ છે એમ એટલા પાસે મેક્સિમમ ફોટોન છે તો મેક્સિમમ ફોટોન્સ આપવા થશે તો મેક્સિમમ ઇલેક્ટ્રોન્સ છે એ ક્રિએટ થશે તો મેક્સિમમ આપણને આઉટપુટ પાવર મળશે સિમ્પલ કે નહીં બહુ આસાનીથી સમજી શકાય છે એની પછી પ્રકાશને પારખવા માટે ડિટેક્ટ કરવા માટે યાદ કરો મે અહીંયા કીધું આનો ઉપયોગ શું છે પ્રકાશને ડિટેક્ટ કરવા માટેનો છે ફોટોડાયોડ ફોટોડાયોડમાં વાપરવો જોઈએ ફોટોડાયોડ રિવર્સ બાયસમાં વાપરવો જોઈએ એલઈડીના ફોરવર્ડ બાયસમાં વાપરવી જોઈએ એલઈડીના રિવર્સ બાયસમાં વાપરવી જોઈએ એલઈડી તો આવશે જ ને આમાં ફોરવર્ડ કે રિવર્સ તો કે ભાઈ અહીંયા આપણે કયો બાયસ જોઈએ છે રિવર્સ બાયસ જોઈએ છે એલઈડીને રિવર્સ બાયસમાં વાપરવું જોઈએ પછી અર્ધવાહક રચનાને કાર્યરત કરવા ફોરવર્ડ બાયસ આપવું પડે ખાલી જગ્યા રચના કઈ રચનાને જોવું જોઈએ ફોટોડાયોડ ને ફોટોડાયોડ રિવર્સ આપવું પડે ઝેન ડાયોડ જે છે આપણે ભણ્યા અને વેટ ડાયોડ આપણા સિલેબસમાં લાઇટ એમિટિંગ ડાયોડ જસ્ટ લાઇટ એમિટિંગ ડાયોડ જે છે એને આપણે ફોરવર્ડ બાયસ આપવું પડે તો જ હોલ્સ ઇલેક્ટ્રોન જે છે સંક્રાંતિ કરે કોઈ અર્ધવાહક રચનાને કોઈ પણ પ્રકારના બાયસ વોલ્ટેજની જરૂર પડતી નથી કોઈને બાયસ વોલ્ટેજની જરૂર ન પડતી હોય એવું કયો છે તો સોલાર સેલ છે એને બહારથી કોઈ પણ જરૂરનો બાયસ આપવાની જરૂર રહેતી નથી આને રિવર્સ આપવો પડે છે આને ફોરવર્ડ આપવો પડે છે અને કાંઈ નથી આપવો પડે બરોબર હા એમ યાદ રાખજો એક્સ ન્યુમેરિકલ બહુ સિમ્પલ વાત છે જુઓ એક એલઈડી દ્વારા 662 નેનોમીટર 662 નેનોમીટર તરંગલંબાઈ વાળો પ્રકાશ ઉત્સર્જિત કરવામાં આવે છે તો તેની રચનામાં વપરાયેલા અર્ધવાહકની બેન્ડ ગેપ કેટલી છે તો કે ભાઈ કેટલી કેટલી ઊર્જા ધરાવતા હશે સિમ્પલ થઈ જાય જો તમારી પાસે 662 નેનોમીટરની તરંગલંબાઈનો પ્રકાશ તમને મળતો હોય તો 662 ને અનુરૂપ ઊર્જા કેટલી થશે તો કે E is equal to hc by lambda 6.625 ગુણ્યા 10^23 ગુણ્યા સોરી 6.625 ગુણ્યા 10^-34 10^-34 ગુણ્યા 5 ગુણ્યા 10^8 ભાગ્યા 662 ગુણ્યા 10^-9 અહીંયા જે ઊર્જા મળશે એ તમને જૂલમાં મળશે એને ઇલેક્ટ્રોવોલ્ટમાં કન્વર્ટ કરી નાખવી મળી જાય નહીં તરફથી કેટલી અનુરૂપ તરંગ ઉત્સર્જાતી હોય તો E પદાર્થ જે વાપરો છે એનો ફોર્બિડન ગેપ કેટલો છે એટલો જ છે કેમ કે જેટલો ફોર્બિડન ગેપ હશે એટલી જ એનર્જી ધરાવતા ફોટોનનું શું થશે ઉત્સર્જન થશે ઓબ્વિયસ વાત છે એની પછી એલઈડી દ્વારા 662.5 નેનોમીટર તરંગલંબાઈવાળો પ્રકાશ ઉત્સર્જિત થતો હોય તો તેની રચનામાં વપરાતા અર્ધવાહકની બેન્ડ ગેપ કેટલી છે સેમ આની આ જ વાત છે ભાઈ કાઈ નવું છે નહીં નીચે આપેલ આકૃતિ પરિપથની સંજ્ઞા દર્શાવો પીએન જંકશન જ છે પરંતુ પ્રકાશ આપાત કરવો પડે છે પ્રકાશ આપાત છે માં શમાં કરવો પડે છે સોલાર સેલ માં એક ફોટો સેલ સોલાર સેલ ની સંજ્ઞા તો આ છે તો આ સેલ ની સંજ્ઞા હોય ફોટો સેલ ની સોરી ફોટો ડાયોડ ની ફોટો સેલ ક્યાં લખી ફોટો ડાયોડ શબ્દ માં આપણે ભૂલ પડી જાય ફોટો ડાયોડ કહેવાય છે બરોબર તો આપણો આન્સર આવશે ઓપ્શન ડી એની પછી દ્રશ્ય પ્રકાશ ઉત્પન્ન કરતી એલઈડી ના અર્ધવાહકની બેન્ડ ગેપ ઊર્જા ઓછા ઓછી કેટલી હોય છે એની બેન્ડ ગેપ ઊર્જા છે ઓછા ઓછી કેટલી હોય છે 1.8 કે નહીં પ્રકાશને પારખવા માટે વપરાય છે પ્રકાશને પારખવા માટે હું વપરાય ફોટો ડાયોડ ઇન રિવર્સ બાયસ સિમ્પલ જે વાત એની પછી બે ઇલેક્ટ્રોડ બેન્ડ ગેપ ધરાવતા પદાર્થમાંથી ફોટો ડાયોડ બનાવેલ છે તો પદાર્થ દ્વારા શોષાતા વિકિરણની લઘુત્તમ આવૃત્તિ કેટલી થશે આવૃત્તિ કેટલી છે ઊર્જા આપી દીધી છે E is equal to શું કરીએ કે HF F is equal to E by H પ્રકાશ દ્વારા જો આ બે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ને પ્રકાશ માં ફેરવી નાખજો જૂલ માં કન્વર્ટ કરી નાખજો બરોબર 2.5 ઇલેક્ટ્રોન બેન્ડ ગેપ સાથેના અર્ધવાહકમાંથી PN જંકશન ફોટોડાયોડ બનાવવામાં આવ્યો છે તો કઈ તરંગલંબાઈનો સિગ્નલ પારખી શકશે ઓબ્વિયસ વાત છે ઊર્જા આપી દીધેલી છે તો E is equal to this is hc by lambda lambda is equal to hc by E પણ ધ્યાન રહે કે 2.5 ઇલેક્ટ્રોન છે એને આપણે જૂલ માં કન્વર્ટ કરશું એની પછી 2.5 ઇલેક્ટ્રોન બેન્ડ ગેપ સાથે ના અર્ધવાહક સોરી સેમીકન્ડક્ટર ડિવાઇસ માટે
v વર્સસ i લાક્ષણિકતા ધરાવતો ગ્રાફ આ મુજબ આપ્યો છે. નીચેનામાંથી કયો વિધાન સાચું છે? તો ખાસ યાદ રાખવાનું છે અહીંયા જે a ગેપ જે છે ને, a જે છે છે ને, e છે e ઓપન સર્કિટ છે, e જે છે e ઓપન સર્કિટ છે, અને જે આ જે પોઈન્ટ છે એનો દર્શાવે છે શોર્ટ સર્કિટ. ખાસી યાદ રાખી લેવાનું છે આ પ્રશ્નનો જવાબ આવડે બરોબર. મેં તમને કીધું એનું કેરેક્ટરિસ્ટિક્સ આપણે અહીંયા એનાલિસિસ કરવાની જરૂર છે નહીં, એટલે મેક શ્યોર કે સર્કિટ જોઈ લેજો. અચ્છા હવે આજનું હોમવર્ક જે છે એ આપણે નોંધી લઈએ. હોમવર્ક જોઈએ 8.2 લખી નાખો, થિયરી નંબર 8.2, 8.3, 8.3.1, 8.3.2 એ બધું તો આવશે, તો 8.3.3 આવશે, 8.4 બરોબર, 8.4 રાખો. અને જે આ વિવિધ પ્રકારના પીએન જંકશન ના સંજ્ઞાઓ જે છે ને, સંજ્ઞાઓ પણ એક ઉપર દોરી નાખવી. ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન નંબર 6-7, ઓલ્ડ ટેક્સ એમસીક્યુ નંબર 5, 7 અને 8, ઓલ્ડ ટેક્સ ન્યુમેરિકલ નંબર 11, બોર્ડ ક્વેશ્ચન્સ નંબર 4, 5, 8 અને 23, એમાં એમાં 8 અને 23, નીટ ક્વેશ્ચન નંબર 33, 34 અને 44. આ આટલી વસ્તુ જે છે એ હોમવર્કની અંદર વન ટાઈમ છે, બરોબર છે ભાઈ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર જે આપણે વાત કરવાના છીએ પીએન જંકશનમાં જ ઝેનર ડાયોડની ચર્ચા કરવાના છે, બરાબર. તો આજે છે અને મેં કીધું એની જેમ થિયરીની દ્રષ્ટિએ પણ આઈએમપી છે, પ્લસ જે નાની નાની ડેટાબેઝ માહિતીઓ જે છે એને પણ ખૂબ સારી રીતે કલેક્ટ કરી લેવી, બરાબર. ઓકે તો આજના લેક્ચરની અંદર રાખીએ છીએ ભાઈ, આપણે અહીંયા સુધી. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી.